સીયુષા ઇંગ્લિશ સ્કૂલ ગુજરાતી માધ્યમ ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત રેષાઓ એટલે કે કૃત્રિમ રેષાઓ અને પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. હવે આપણે પ્રકરણ 3માં થોડુંક સમજીશું. પહેલાંમાં પહેલાં આપણે જોઈએ તો પ્રકરણ 3ના શૈક્ષણિક મુદ્દા કયા છે. તો શૈક્ષણિક મુદ્દાનો વિચાર કરીએ તો આ પ્રકરણમાં 3માં આપણે સંશ્લેષિત રેષાઓ શું છે, બીજો મુદ્દો છે કે સંશ્લેષિત રેષાઓના પ્રકાર, એના ગુણધર્મો, પ્લાસ્ટિક અને પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે શરૂ કરીએ કે સંશ્લેષિત રેષાઓ શું છે. તો અહીંયા આપણે જોયું કે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં બનેલા છે, શેમાંથી બનેલા છે, તો તે કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતના કાપડ બનાવવામાં આવે છે, જે આપણે શીખી ગયા. ઘર વપરાશની ઘણી ચીજો પણ બનાવવામાં આવે છે જે કાપડનો ઉપયોગ થાય છે. તો આપણે એવી યાદી ભેગી કરીએ કે જે કુદરતી અને કૃત્રિમ રેસાઓમાંથી બનેલી હોય. તો નીચે આપણે છે તો એમાંથી કુદરતી અને કૃત્રિમ રેસાઓમાંથી બનેલામાં કૃત્રિમ રેસાઓમાંથી શું બને છે, તો તમે જાણો જ છો કે દોરડા હોય, પેરેસૂટ હોય, મોજા, ટૂથબ્રશ, પડદા, ઘરમાં પડદા, બારીબારણાના પડદા જેવી વસ્તુઓ છે તે કૃત્રિમ રેસામાંથી બનેલી છે. જ્યારે કુદરતી રેસામાંથી શું બને છે, તો સૂતળી, ઊનના કપડાં, સુતરાઉ કપડાં જેવી વસ્તુ કુદરતી રેસામાંથી બનાવવામાં આવે છે. આમ અહીંયા કુદરતી રેસા અને કૃત્રિમ રેસા વિશે માહિતી મેળવીએ તો કુદરતી રેસાઓ શેમાંથી મળે છે, તો કુદરતી રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. માનવસર્જિત રેસા છે જે કૃત્રિમ રેસા છે, એટલે જે રેસા માનવસર્જિત છે તેને સંશ્લેષિત અથવા તો કૃત્રિમ રેસા કહેવાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો સંશ્લેષિત રેસાઓ એટલે શું તેના વિશે વધુ માહિતી મેળવીએ. સંશ્લેષિત રેસાઓ એટલે તો સંશ્લેષિત રેસાઓ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. નીચે ચિત્રમાં તમારું ધ્યાન રાખો તો ચિત્ર એમાં મણકા ગોઠવેલા છે, એક મણકા નીચે બીજો મણકો, ત્રીજો એમ દોરીમાં પરોવેલા છે. બાજુમાં યુ પિનથી ગોઠવેલી એક લાંબી સાંકળ છે. આ બંને ચિત્રની મદદથી આપણે સમજી શકીશું કે કૃત્રિમ રેસા છે તે નાના નાના એકમો, એક મણકો દોરીમાં પરોવ્યો બીજો મણકો, એટલે કે નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે, જે પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે તેને સંશ્લેષિત રેસાઓ કહે છે. એટલે કે સંશ્લેષિત રેસાઓ એટલે નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. શા માટે સંશ્લેષિત રેસાઓ છે તેની સમજૂતી કેવી રીતે આપીશું, તો કેટલાક રેસાઓ માનવી દ્વારા પેટ્રોકેમિકલ્સ કે રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે, જેને સંશ્લેષિત રેસાઓ કહે છે. સંશ્લેષિત રેસાઓને માનવસર્જિત પણ કહેવાય અને કૃત્રિમ રેસા પણ કહે છે. આપણે જે કપડાં પહેરીએ છીએ તે શેમાંથી બનેલા છે, તે રેસામાંથી બનાવેલા છે. આમ પોલિમર વિશે આપણે માહિતી મેળવીએ કે પોલિમર એટલે શું. જો નીચે દેખાય છે કે પોલિમર એટલે શું, તો પોલિમર એટલે પોલી એટલે ઘણા, ઘણા બધા, ઘણા, અને મર એટલે ભાગ અથવા એકમ. આમ પોલિમર એટલે ઘણા નાના એકમો જોડાઈને, એક મણકો, બીજો મણકો, ત્રીજો મણકો એમ જોડાયું ને, એટલે કે પોલિમર એટલે ઘણા નાના એકમો જોડાઈને બનેલી એક વિશાળ અણુની રચના. સંશ્લેષિત રેસાઓની જેમ પ્લાસ્ટિક પણ શું છે, પોલિમર છે. પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે. આમ ગ્રીક ભાષામાં પોલિમરનો અર્થ જણાવો એમ કહે તો શું જણાવવાનું, કે પોલી એટલે ઘણા એમ લખવાનું, અને મર એટલે ભાગ અથવા એકમ. આમ પોલિમરનો અર્થ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો છે પદાર્થ તેમ થાય છે. હવે હું તમને કહું કે ગુલાબ છે, લાકડું, કપાસ, લોખંડ, એમાંથી રેસા શેમાંથી, કયા પદાર્થમાંથી રેસા પ્રાપ્ત થાય છે, તો તમને ખબર પડશે કે કપાસ છે એ કપાસ જેવા પદાર્થમાંથી આપણે રેસા પ્રાપ્ત કરીએ છીએ. કુદરતમાં બનતા પોલિમરનું ઉદાહરણ કયું છે, તો કુદરતમાંથી આપણને કયા કયા મળે છે,
कपास ए सेल्युलोज तरीके ओळखातो पॉलिमर छे। तमने टूंका प्रश्न अथवा एमसीक्यू में पूछाय कि कपास ए सेल्युलोज तरीके ओळखातो पॉलिमर छे। आम सेल्युलेज ए मोटी संख्या में ग्लूकोज ना एकमों थी जोड़वामां आवे छे। हवे आपणे रेशमना कीड़ामांथी रेशमना रेसाओ मेळववानी शोध थई। ए शोध सौप्रथम क्यां थई थी? तो ए शोध सौप्रथम चीन देशमां करी हती। हवे आगळ आपणे समजीए।